આપણે જાણીએ છીએ કે સોયાબીનનું જે વાવેતર થાય છે એ ખાસ કરીને આપણા વિસ્તારમાં, ખાસ કરીને ગુજરાતમાં હવે સોયાબીનનું વાવેતર વધુ થવા માંડ્યું છે. આ વર્ષે પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ સોયાબીનનું વાવેતર ઘણું થયું છે. તો એ દ્રષ્ટિએ જોતા કે મગફળીનું વાવેતર થોડું ઘટ્યું છે, એની સામે સોયાબીનનું વાવેતર વધ્યું છે, બરોબર. એની થોડીક આપણે વિગતવાર માહિતી મેળવીએ તો ખાસ કરીને જે આપણે જે સોયાબીનની વાત કરીએ તો સોયાબીન છે એ વિશ્વમાં સોયાબીન વિસ્તાર અને ઉત્પાદન દ્રષ્ટિએ ભારતનું 5મો ક્રમે છે. આપણા ભારત દેશમાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોમાં સોયાબીનની ખેતી વધુ પ્રમાણમાં થાય છે. મધ્યપ્રદેશ દેશના કુલ ઉત્પાદનના 80% સોયાબીન મધ્યપ્રદેશમાં વાવેતર થાય છે. ગુજરાતમાં પણ હવે સોયાબીનનું વાવેતર ધીમે ધીમે વધતું ગયું છે અને છેલ્લા 2 વર્ષથી વાવેતર ઘણું વધ્યું છે. સોયાબીનનો પાક ચોમાસુ સિઝનમાં 90 થી 100 દિવસને થતો હોવાથી શિયાળુ સિઝનમાં ઘઉં કે અન્ય પાક લઈ શકાય છે. એટલે આપણે શું છે, ટૂંકા ગાળાનો થોડો પાક છે ને, એટલે આપણે જે શિયાળુ પાક લેવો હોય ને સમયસર તો આપણે લઈ શકીએ. સોયાબીનનું પ્રોસેસિંગ કરી અનેક જાતની બનાવટો બનાવી હોવાથી વિદેશમાં તેની માંગ વધારે છે. અન્ય પાકની સરખામણીએ સોયાબીન હેક્ટર દીઠ વધારે કમાણી આપતો હોય. આપણે ખબર છે ભાવ પણ સારા આવે છે અને એમાં જે પ્લાન્ટ પ્રોટેક્શન છે, જે પાક સંરક્ષણ છે, અથવા તો બીજી જીવાતો આ તે રોગ ઓછા આવે છે, એ દ્રષ્ટિએ સોયાબીનનું વાવેતર આ પ્રમાણ વધ્યું છે. સોયાબીનનો ટૂંકા ગાળાનો અથવા તો ઓછી ઊંચાઈ ધરાવતો પાક હોવાથી બીજા પાકની સાથે આંતરપાક તરીકે પણ આપણે ઘણી વખત લઈ શકીએ છીએ. ઘણી વખત શું છે કે એકને એક પાક ન વાવતા આપણે જો આંતરપાક તરીકે સોયાબીન વાવીએ તો આપણે એક પાક ફેલ જાય, કદાચ ઓછું ઉત્પાદન આવે તો આપણે એનું સરભર આપણે આમાં થઈ શકે. સોયાબીનની આર્થિક અગત્યતાની વાત કરીએ તો સોયાબીન દાણામાં 20% તેલ હોય છે, 40% ઉચ્ચ કક્ષાનું પ્રોટીન હોય છે. આપણે ઘણી વખત જાણીએ છીએ કે એમ જે આપણે કોઈ પણ અનાજ દળીએ ને, એમાં ખાસ કરીને ઘઉં, તો એમાં સોયાબીન થોડાક નાખીએ છીએ. એનું કારણ છે એમાં પ્રોટીન તત્વો વધારે હોય છે, તો એના કારણે આપણે એક સારામાં સારું પ્રોટીન આપણા કુટુંબને મળી રહે. સોયાબીનના દાણામાં લાઇસિન એમિનો એસિડ પુષ્કળ 5% પ્રમાણમાં હોય છે, પરંતુ પણ તેમાં ખનિજ ક્ષારો, વિટામિન થાયમિન અને રાઇબોફ્લેવિન, વિટામિન બી અને ફળ વગાવેલા દાણામાં વિટામિન સી આ હોય છે. સોયાબીનના લોટમાંથી બ્રેડ, ભાખરી, રોટલી, મીઠાઈ બનાવી શકાય છે. પૌષ્ટિક ભાખરી બનાવવા સોયાબીનના લોટમાં ઘઉંનો લોટ મિક્સ કરવામાં આવે છે. સોયાબીનનું તેલ વાનસ્પતિક ઘીની બનાવટ માટે, અન્ય ઔદ્યોગિક પેદાશો જેવી કે સોયાબીનનું દૂધ, સોયાલેટ, બિસ્કિટ, વાર્નિશ અને રંગો, તેમજ જુદી જુદી એન્ટીબાયોટિક દવાઓ, ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોટીન ધરાવતા બાળકોના ફૂડ બનાવવામાં પણ આ સોયાબીનનો ઉપયોગ થાય છે. સોયાબીનની મૂળ ગંડિકા જમીનમાં નાઇટ્રોજન સ્થિર કરે છે અને તેના દ્વારા જમીનના છોડ ફળદ્રુપતા જાળવી રાખે છે. સોયાબીન દુધાળા ઢોર માટે ઘાસચારો અને પૌષ્ટિક ખોળ જુદા 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 જાનવરો અને મરઘા આ ઉછેર માટે અગત્યનો છે. 5% સોયાબીન તેલ કાઢવામાં, 10% બિયાણમાં અને 5% ખોરાકમાં વપરાતું હોય છે. સોયાબીન સૌથી સસ્તું, સહેલાઈથી પસ્તું, ભરપૂર ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન, ચરબી અને વિવિધ પ્રકારના તેમજ ખોરાક અને ઔદ્યોગિક બનાવટોમાં પ્રાપ્ત વપરાતું હોવાથી સોયાબીન અદ્ભુત પાક તરીકે આપણે અત્યારે ગણાવવા માંડ્યો છે. એની હવામાનની વાત કરીએ તો સોયાબીનને ગરમ અને હુંફાળું હવામાન માફક આવે છે. 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સોયાબીન માટે ઘણું અનુકૂળ છે. જ્યારે 10 સેન્ટીગ્રેડ ઓછું તાપમાન હોય તો એને થોડુંક અસરકારક થાય છે. ઓછા ઉષ્ણતામાનથી ફૂલ મોડા બેસે છે અને સોયાબીન ટૂંકા દિવસનો છોડ હોવાથી આમાં આપણે બહુ વાંધો આવતો નથી. સોયાબીન બધા જ પ્રકારની જમીનમાં થઈ શકે. ઘણી વખત છે ને અમુક પાકો અમુક જમીનમાં થઈ શકે, તો આ સોયાબીન પાક એવો છે કે દરેક પ્રકારની જમીનમાં થઈ શકે. જમીનનો વિસ્તાર સારો હોવા, નિતાર સારો હોવો જોઈએ. આમ છતાં સોયાબીન સારા નિતારવાળી ગોરાળુ મધ્યમ કાળી જમીનમાં સારા થાય છે. ક્ષારમય તેમજ એન્ટીક કે પાણી ભરાઈ રહે તેવી જમીનનો સોયાબીનના પાક વધારે પડતો અનુકૂળ નથી આવતો, કારણ કે સોયાબીનનો પાક પાણી ભરાવાની સામે પ્રતિકાર શક્તિ ધરાવતો નથી. જમીનમાંથી અગાઉના પાકના જડિયા મૂળિયા ભેગા કરી પાણી નાશ કરવો, જમીન સમતલ કરવી, એકાદ બે ઊંડી ખેડ મોલ્ડ બોલ્ડ હળવેથી કરવી, ત્યારબાદ 2 વખત જમીનને કરતથી કરબાવડી અને છેવટે સમતલ જમીન કરી અને સમાર મારવો. બિયાણ અને વાવણીની વાત કરીએ, બીજના સારા ઉગાવ માટે તેમજ જમીનજન્ય રોગથી બચવા માટે 1 કિલોગ્રામ બિયાણ એ 3 ગ્રામ થાયરમ અથવા વિટાવેક્સ દવાનો ઉપયોગ કરવો જરૂરી છે. વધુ ઉત્પાદન મેળવવા માટે 25 કિલોગ્રામ બિયાણ દીઠ 250 ગ્રામ રાઇઝોબિયમ કલ્ચરની માવજત આપવી જરૂરી છે. ખેતરમાં સોયાબીન પહેલી વખત જ વાવવાનું હોવાથી એ ત્યારે રાઇઝોબિયમ બેક્ટેરિયલ કલ્ચરનો પોટ આપવો જરૂરી છે.
ફૂગનાશક દવાનો ઉપવાસ આપેલો હોય તો એકની જગ્યાએ બે બેક્ટેરિયલ કલ્ચરના પેકેટ વાપરવા. આ કલ્ચર 25 કિલો સોયાબીનના બિયાણ માટે પૂરતું છે. આમ કલ્ચરનો રગડો બનાવી એક તગારામાં બિયાણ પર એક સરખું છાંટવું અને પોલા પોચા હાથે જે રીતે ઘઉંને દિવેલીથી મોઈએ છીએ તે રીતે કલ્ચરનો પોટ આપવો અને તેને સાયડામાં છૂટું પાડી સૂકું જેમ બને તેમ જલ્દી વાવણી એને કરી દેવી. વાવણી છે તરફેણમાં 3 દાંતાવાળા વાવણીયા અથવા તો હળ પાછળ વાવણીઓ બાંધી શકાય છે. વાવણી 3 થી 4 સેન્ટીમીટર ની ઊંડાઈ સુધી કરવી. જો બીજ ઊંડા વેવાઈ જાય તો તેના પોપડો વાવણી બાદ બંધાઈ જતા હોવાથી બીજનું સ્પરણ ઓછું જોવા મળશે, જેથી માપસર જ આપણે એનું વાવતર ઊંડાઈએ કરવું જોઈએ. એનો દર છે 60 કિલોગ્રામ પ્રતિ હેક્ટર, એટલે 10 કિલોગ્રામ વીઘે નાના વીઘા હોય તો મોટા વીઘા હોય તો 15. વાવણીનું અંતર થી 2 લાઇન વચ્ચે 45 થી 50 સેન્ટીમીટર, 2 છોડ વચ્ચે 5 થી 8 સેન્ટીમીટર રાખવું. હેક્ટર દીઠ સારું કોવાયેલું 15 થી 20 ગાડા છાણિયું ખાતર નાખી એમાં ભેળવવું. પાકને હાઇડ્રો રાસાયણિક ખાતરની વાત કરીએ તો પાકને હેક્ટર દીઠ 30 કિલોગ્રામ નાઇટ્રોજન, 60 કિલોગ્રામ ફોસ્ફરસ તત્વથી સારું ઉત્પાદન મેળવી શકાય. હેક્ટર 130 કિલોગ્રામ ડીએપી અને 16 કિલોગ્રામ યુરિયા આપવું જરૂરી છે. ચોમાસું પાક હોય પિયતની જરૂરિયાત નથી થઈ, આમ છતાં પણ ચોમાસુ સૂકા ગાળાનો સમય લાંબો હોય એટલે કે ખેંચ આવી હોય તો ખાસ કરીને ફૂલ બેસે ત્યારે અને ચીંગા દાણા ભરાતા હોય ત્યારે પિયત આપવું જરૂરી છે. નિંદામણને આંતરખેડની વાત કરીએ તો 2 નિંદણ 20 થી 35 અને 40 દિવસે નિંદણ કરી લેવું જોઈએ અને નિંદણનો 28 થી 41% ઉત્પાદનમાં એનો ઘટાડો જોવા મળે છે. એ નિંદણ છે ખાસ જરૂરી છે કરવું. બીજું તો આપણે હાથથી કરબની ગમે તે નિંદણ આપણે કરી લેવું. સાણયુક્ત નિંદામનાશક દવાઓ જેવી કે ફ્યુક્લોરાયાઝોલિન એટલે બાસાલિન અથવા તો પેન્ડીમિથાલિન સ્પમ પ્રતિ હેક્ટરે 500 ગ્રામ પ્રમાણે અથવા તો એલાક્લોર 750 ગ્રામ પ્રતિ 500 લિટર પાણીમાં ભેળવી સોયાબીન પાક વાવતા પહેલા છાંટવી. ત્યારબાદ 20 થી 25 દિવસે હાથથી નિંદામણ કરવું જરૂરી છે. આંતરપાક પદ્ધતિ સૌરાષ્ટ્ર વિસ્તારમાં સોયાબીન મગફળી બાજરી કપાસ જુવાર દિવેલાના પાકોમાં આંતરપાક તરીકે ઉગાડવામાં આવે છે. એટલે સૌરાષ્ટ્ર વિસ્તારના આંતરપાક જેવા કે તુવેર અને વેલડી મગફળી, પછી તુવેર અને વેલડી મગફળી એનો અંતર જુદું, શંકર બાજરી અને જુવાર, શંકર બાજરી અને જુવાર, પછી કપાસની 2 લાઇન વચ્ચે આ રીતે પણ એમાં આપણે વાવી શકાય. જીવાતોની વાત કરું લીફ માઇનર, હેરિકેપ્ટ પિલર, મોનોમસી સફેદ માખી, લીફ રોલર, મોનોમસી સફેદ માખી, થીપ્સ બરાબર, આ જે છે એ ફોસ્ફોજોર્ડન ફોસ્ફામિડોન હોય એનાથી આપણે એનું કંટ્રોલ કરી શકીએ. લીફ માઇનર છે એ ડીવીડી 0.02% છાંટવાથી એનું કંટ્રોલ કરી શકાય છે. સેમી ઉપર છે મોનોક્રોટોફોસ 0.05% છાંટવાથી એનું કંટ્રોલ થઈ શકે છે. સોયાબીન સુધારેલી જાતોની વાત કરીએ તો ગુજરાત સોયાબીન 1, ગુજરાત સોયાબીન 2, ગુજરાત જુનાગઢ સોયાબીન 3, પીકે 472, જેએસ 335, જેએસ 3905, J202 અને J231, આ બધી સોયાબીનની જાતો છે. એની ખાસિયતો પણ આપી છે, ખાસિયતો પ્રમાણે આપણે વાવેતર કરવું જરૂરી છે. વાવેતરનો સમય છે એ ખાસ કરીને જૂન જુલાઈ માસમાં આપણે વાવેતર કરીએ અને આપણે રાસાયણિક ખાતર અગાઉ બે તે પ્રમાણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ. તો આ રીતે ભાઈઓ જો આપણે સોયાબીનનું બરોબર વાવેતર કરવામાં આવે અને એ રીતે આપણે જો વ્યવસ્થિત એનું આયોજન કરીએ તો 100% હું માનું છું કે આપણે સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ. અસ્તુ.